દાદરનગર હવેલીને આઝાદ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર એવા સ્વતંત્ર સેનાની સુધીર ફડકેના પુત્ર શીતલ ફડકેનું દાદરા ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દાદરાનગર હવેલીની આઝાદીની ચળવળના લડવૈયા એવા સ્વતંત્ર સેનાની સુધીર ફડકેનો પરિવાર હાલ મહારાષ્ટ્રના પુણામાં વસવાટ કરે છે. જેમનો પુત્ર શીતલ ફડકે તથા તેના પરિવારજનોએ દાદરા ગ્રામ પંચાયતની મુલાકાત લઈને આઝાદીના સ્મારક ઉપર પુષ્પાંજલિ કરી હતી. જ્યારે દાદરાની મુલાકાતે આવેલા સ્વતંત્ર સેનાની સુધીર ફડકેના પુત્ર શ્રીધર તથા તેના પરિવારનું જિલ્લા પંચાયતના સભ્ય ભારતીબેન હળપતિ તથા સરપંચ સુમિત્રાબેન પટેલ તથા ઉપસરપંચ કમલેશભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે અમારા દાદરા પંચાયતમાં જે પોર્ટુગીઝના સમયમાં જેમણે બલિદાન આપ્યું હતું આપણા દાદરા નગરને માટે, એમના પુત્ર આવ્યા હતા. એ જે હતા સુધીર ફડકેના છોકરા હતા અને એમની સાથે એમનું ફેમિલી આવેલું હતું. અને દાદરા પંચાયતમાં પણ એમણે જોયું અને સહી સ્મારક જોયું અને પોર્ટુગીઝના સમયનું જે આપણા જે પટેલ તલાટીનું ઓફિસ છે એ જોયું અને એમને પણ સારું લાગ્યું. કેમકે જ્યારે અહીંયા પોર્ટુગીઝને અહીંયાથી ભગાવવામાં આવ્યા ત્યારે બહુ નાના હતા. પછી એમણે જોયું કે પછી અહીંયાથી પૂના જતા રહેલા, એટલે એમણે અત્યારે જોયું હતું તો એ લોકોએ અહીંયા આવીને બધું જોયું. અને આજે રાત્રે એમનો પ્રોગ્રામ પણ છે ને એમની સાથે એમ નાના કાજરેકરના વહુ જે થાય એ પણ આવેલા હતા અને બલિદાન આપવાવાળા એવા સુધીર ફડકે સાહેબને પણ અમે અહીંયાથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સંજીવભાઈ રૂપજીભાઈ ડેલકરને પણ આપીએ છીએ, ભીખુભાઈ પંડ્યાને પણ આપ્યા છે અને જેટલા પણ સ્વતંત્ર સેનાની હતા જેમણે બલિદાન આપ્યું છે એમને પણ અમે અહીંયાથી શ્રદ્ધાંજલિ દાદરા પંચાયત અને દાદરા ગામ વતી આપીએ છીએ. અને અમારા જે જૈન દેસાઈ સાહેબ હતા એ પણ દાદરા ગામ માટે એમણે પણ ખૂબ જ બલિદાન આપેલું, એમને પણ અમે શ્રદ્ધાંજલિ આપીએ. અને આજના કાર્યક્રમમાં આ ભાઈ આવ્યા, એમણે જે અમને બધી વાત કરી તો અમને પણ આનંદ લાગ્યો કે આ સમયે એમને એવું લાગ્યું કે હું દાદરા ખાતે અમારું નાનપણ ગયેલું અને એ પણ ગાયક છે એમ કે અને એમના ફાધર પણ ગાયક હતા. તો જે સમયે પોર્ટુગીઝ લોકો હેરાન કરતા ત્યારે અહીંયા દાદરા નગર હવેલીમાં પૈસાની તકલીફ હતી તો આ લોકો પૂનામાં ગીત ગાતા હતા, લતા મંગેશકર આવા ગાયક જોડે અને મોટા મોટા પ્રોગ્રામો કરતા હતા અને તેમાં જે ફાળો મળે એ બધો ફાળો આ જે મરાઠી ભાઈ બેન આવેલા એ લોકો છે, એ લોકો ફાળો બધો ગરીબો માટે આપતા હતા. ખૂબ ઘણા સમય પછી કોઈ સ્વતંત્ર સેનાનીના છોકરા દાદરા ખાતે આવ્યા છે, કઈ રીતનું સ્વાગત કરવામાં આવ્યું ને શું જણાયું, એમને શું વાતચીત કરી તમારી સાથે? આજે દાદરાનગરને આઝાદ કરાવવામાં જેઓએ અહીંયા ભોગ આપેલો એવાના સુપુત્ર જે આજે દાદરામાં આવ્યા, અમારા માટે બહુ સારી વાત કહેવાય કે આપણા દાદરાની ધરતી આજે પાવન થઈ કહેવાય. એ લોકોના પૂર્વજોએ આપણા માટે લડીને અહીંયા ભયંકર ગરીબી હતી તે ટાઈમમાં એ લોકોએ મહારાષ્ટ્રમાં સંગઠન બનાવીને પૈસા એકઠા કર્યા, ગાયનના એવા પ્રોગ્રામ રાખવામાં આવ્યા પૂનામાં અને તે ભંડોળ દાદરાનગરને આઝાદ કરવામાં વાપરેલું અને આપણને આઝાદ કરાવ્યો. ખરેખર આજે અમને આનંદ અનુભવે છે કે એમના સુપુત્ર અહીંયા આપણી ધરતી ઉપર આવ્યા અને ખાસ કરીને તે ટાઈમમાં આઝાદી વખતે દાદરા નગર હવેલીને આઝાદી મળી ત્યારે ને આપણે દિલ્હી જોડે કે કોઈ જોડે કોઈ કનેક્શન નથી. વર્ષો પછી આપણને દિલ્હીએ આપણને એક્સેપ્ટ કર્યું. તે ટાઈમમાં બધા ફ્રીડમ ફાઈટરો અહીંથી કમિટી બનાવીને દિલ્હી ગયેલા અને દિલ્હીમાં પછી રજૂઆત કરેલી કે ભાઈ અમને તમે એ લોકો સમાવી લો. તો તે ટાઈમે આપણને કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત કરીને ડાયરેક્ટ દિલ્હી સરકારે આપણને તે ટાઈમે એલોટ કરેલા અને તે પછી આ લોકોએ જે આપણા માટે જે પ્રયત્ન કરેલા એનો આપણે આજે લાભ લઈ રહ્યા છે. આજે આપણો જે એરિયા છે ખરેખર સુખી છે કે હવે આપણા પૂર્વજો જે આપણા પ્રદેશ માટે જે મહેનત કરેલી એને ફળદાય છે. માટે આજે આ ડૉક્ટર સાહેબના જે અહીંયા સુપુત્ર આવ્યા અમને ખરેખર ઘણો આનંદ થયો. નમસ્તે, મેરા નામે શ્રીધર સુધીર ફડકે. મેં બહોત વર્ષો કે બાદ યહાં આયા હું ઓર મુજે ઇતના મેરા ભાગ્ય હૈ કે મેં સૌભાગ્ય હૈ કે યહાં આને કા મુજે મૌકા મિલા ક્યોંકિ આજ ગીત રામાયણ પ્રોગ્રામ હૈ યહાં સ્વામિનારાયણ મંદિર. જુલાઈ ઓર અગસ્ત 1954 મેં દાદરા ઓર નગર હવેલી સ્વતંત્રતા મિલી. સબ સંઘ સ્વયંસેવકોને યહાં આકે વો સ્વતંત્રતા બિના દી પોર્ટુગીઝ જો ટેરિટરી થી. તો મેં તો બહુ છોટા થા, 4 સાલ કા થા. ફિર ભી બાદમાં જબ હમ આતે થે તો ઇતના મુજે વહાં લવાછા મેં હેમાજી નાટેકર કા આશ્રમ થા, હમ વહાં આતે થે ઓર ઇતના આનંદ મિલતા થા વહાં.
और ये जब लिब्रेशन हुआ तो उसमें जो प्रमुख थे कार्यकर्ता जैसे नाना कलेकर, राजभव वाकणकर, मेरे पिताजी सुधीर फड़के और बाबा साहेब पुरंदरे, अप्पा करंबेड़कर, ये सब थे। वो बाद में लिब्रेट होने के बाद यहाँ के एडमिनिस्ट्रेटर हो गए, अप्पा करंबेड़कर एडमिनिस्ट्रेटर हो गए। और बहुत रोमांचक इन सब सदस्यों ने मिल के ये लिब्रेट किया और सब पूरा के पूरा अपने सरकार को, भारत सरकार को ये दे दिया, क्योंकि 450 साल से पुर्तगालियों के पास था और उसको स्वतंत्रता मिला दी, इसके लिए बहुत बड़ा उन्होंने काम किया है। और हम ये स्वतंत्र भारत में हम अभी आ गए, तो इसके मुझे बहुत अभिमान होता है, भारत में आ गई है, वेरी हैप्पी। हाँ, यहाँ के जो स्थानिक जो थे कार्यकर्ता, वो जयंती भाई देसाई थे, भिकू भाई पंड्या थे, तीन नाम संजय रूप जी और इतने नाम तो मुझे याद है कि भाई बहुत छोटा था, लेकिन उन्होंने बहुत ही बहुत उनका सहायोग है सब, इनका ये जो टेरिटरी था उनको कुछ मालूम नहीं था,